રાજકોટમાં હવે કોરોના કાળ બની રહ્યો છે. ગત રાત્રિના રોજ સિવિલ હોસ્પિટલમાં જ એક જ દિવસમાં 32ના મોતથી શહેરમાં ફફડાટ ફેલાયો છે. શરૂઆતથી જ કોરોનાના કેસ અને મૃત્યુઆંક તંત્ર છુપાવવાના પ્રયાસો કરી રહ્યા છે. રાજકોટ શહેરમાં 11 સહિત સિવિલમાં 16 મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ એક દિવસમાં રાજકોટમાં રેકોર્ડ બ્રેક 89 કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજકોટમાં દર્દીઓની સંખ્યા 3400 નજીક પહોંચી ગઈ છે, જ્યારે 1505 દર્દી સારવાર હેઠળ છે. જેમ જેમ તંત્ર મૃત્યુઆંક છુપાવી રહ્યો છે, તેમ તેમ મૃત્યુઆંક વધતો જઈ રહ્યો છે. રાજકોટમાં 89 અને ગ્રામ્યમાં 54 સહિત સમગ્ર જિલ્લામાં કુલ 143 કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં 460 કેસ નોંધાયા છે. જામનગરમાં 142 કેસ તથા 5ના મોત થયા હતા. જૂનાગઢમાં 30, અમરેલીમાં 24, મોરબીમાં 20, સોમનાથમાં 15, દ્વારકામાં 12 તેમજ સુરેન્દ્રનગરમાં 7 કેસ નોંધાયા છે, જ્યારે મંથલીમાં પીએસઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓને પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. દિવસે ને દિવસે કોરોના બિહામણું સ્વરૂપ સામે આવી રહ્યું છે. અહેવાલ વિજય મકવાણા.